भरूच જિલ્લાના બંદરના દરિયાકાંઠે ભારે પવન સાથે દરિયાના મોજા ઉછળતા વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે। બિપોર જોઈ વાવાઝોડાને લઈને તંત્ર સતત અલર્ટ રહ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લાના દરિયાકાંઠાના 44 જેટલા ગામડાઓમાં સાવચેત રહેવા અલર્ટ કરાયા છે અને ભરૂચ જિલ્લાના પોલીસ દ્વારા દરિયાકિનારા વિસ્તારમાં ન જવાની અપીલ કરવામાં આવી છે અને દહેજ મરીન પોલીસ સ્ટેશન દ્વારા પણ હોમગાર્ડના જવાનોને દહેજ જેટી તથા હરિ મહારાજ તથા પરશુરામ આશ્રમ તેવી અનેક જગ્યાઓ પર પણ હોમગાર્ડ મૂકી દેવાયા છે, જેવી દરિયાકિનારે કોઈ જઈ શકે નહીં અને ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અગત્યની સૂચના પણ આપી દેવામાં આવી છે। હરિ મહારાજ આશ્રમની પાછળના ભાગે તેમજ લુવારા લાઇટ હાઉસની પાછળના ભાગે ભરતીના સમય પાણીની ઊંડાઈ વધી જાય તેના કારણે દરિયામાં ડૂબી જવાની શક્યતાઓ હોય, જેથી દરિયામાં કોઈએ નાહવા પડવું નહીં અને સાગરપુત્રને પણ દરિયામાં ન જવાની સૂચના આપી દેવામાં આવી છે અને દહેજ બંદર પર નાવિકોની નાવ આવજાવ કિનારા પર એક જ સાથે જોવા મળી હતી। રિપોર્ટર મેહુલ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, દહેજ। નમસ્કાર મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપનો મિત્ર મેહુલ પરમાર। આજરોજ બીએન ન્યૂઝ ગુજરાતીની ટીમ આવી પહોંચી છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ બંદર પર। દહેજ બંદર પર જોઈ શકો છો કે ખૂબ જ મોટા પ્રમાણમાં પવન ફૂંકાઈ રહ્યો છે અને સાગરપુત્રોને સાગર ખેડવાની પણ મનાઈ કરી દેવામાં આવેલી છે અને તમે જોઈ શકો છો કે દરિયાની અંદર બિપોર વાવાઝોડાને કારણે તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટા પ્રમાણની અંદર દરિયાની અંદર પાણીના મોજા આવી રહ્યા છે અને પવન પણ ખૂબ જ વધારે આવી રહ્યો છે, જેથી તમે જોઈ શકો છો કે દરિયાની અંદર સાઈડ પર જે કામ ચાલતા હોય છે તેઓને પણ સખત મનાઈ કરી દેવામાં આવેલી છે અને કામને પણ બંધ કરાવી દેવામાં આવેલું છે। લાગે છે કે દરિયો ગાંડો તૂર બન્યો હોય તે રીતના ખૂબ જ મોટા પ્રમાણમાં દરિયાની અંદર પાણીના મોજા આવી રહ્યા છે અને કહી શકાય ને કે દહેજ બંદરને વાગરા તાલુકાની અંદર દહેજ જિલ્લાના દહેજ બંદરને 3 વર્ષ બાદ આજે 3 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવેલું છે અને સાગરપુત્રને સાગર દરિયો ખેડવાની અંદર પણ મનાઈ કરી દેવામાં આવેલી છે। તમે જોઈ શકો છો મિત્રો કે દરિયાની અંદર પવન પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ફૂંકાઈ રહ્યો છે અને તમને દરિયો બતાવવાના પ્રયત્ન કરીશું। જોઈ રહ્યા છો કે દરિયાની અંદર પાણીના મોજા પણ ખૂબ જ તાકાતથી જાણે આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને પાણીની લહેર ખૂબ જ મોટા પ્રમાણમાં આવી રહી છે અને આ જે દરિયાને 3 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવેલું છે, જેથી કરીને અહીંયા દરિયાની નજીકની અંદર અહીંયા રેવા અંબિકા આશ્રમ ટૂર જે પરિક્રમાવાસીઓ આવતા હોય છે તેઓને પણ અત્યારે બંધ કરાવી દેવામાં આવેલા છે।